તો આઈપીએસ અધિકારીઓને લઈને મહત્વની વિગતો સામે આવી છે. આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે, તો આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. પોલીસ વિભાગમાં દરખમ ફેરફાર આવશે. આગામી 10 એપ્રિલ પહેલા કરવામાં આવશે બદલી. નવા અધિકારીઓ નવી જગ્યા સંભાળશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રિપોર્ટ કાર્ડ મંગાવ્યા છે. સેન્ટ્રલ આઈબી પાસે કામગીરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે. 25 થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવશે. તો સેન્ટ્રલ આઈબીના રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા બાદ આઈપીએસને પોસ્ટિંગ આપવામાં આવશે. લીવ રિઝર્વ પોલીસ અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવશે. મુખ્ય સચિવ પોલીસ વડાનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. 10 એપ્રિલ પહેલા બદલીનું ગંજી પૂછપાછ. આઈપીએસ અધિકારીઓની થોડા જ દિવસમાં બદલી થઈ શકે છે. પોલીસ વિભાગમાં દરખમ ફેરફાર થવાનો છે, ત્યારે આગામી 10 એપ્રિલ પહેલા જ આ બદલી કરી દેવામાં આવશે. નવા અધિકારીઓ નવી જગ્યા સંભાળશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રિપોર્ટ કાર્ડ મંગાવ્યા છે. સેન્ટ્રલ આઈબી પાસે કામગીરી રિપોર્ટ કાર્ડ કઢાવવામાં આવ્યા છે. સેન્ટ્રલ આઈબી પાસે કામગીરી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. 25 થી વધુ અધિકારીઓની બદલી પાકી છે, ત્યારે સેન્ટ્રલ આઈબીના રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે. લીવ રિઝર્વ પોલીસ અધિકારીઓની પણ પોસ્ટિંગ આપવામાં આવશે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે, આગામી 10 એપ્રિલ પહેલા બદલી કરવામાં આવશે, શું છે વધુ વિગત? જે નિરાલી, આમ જોવા જઈએ તો ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક નિયમ હોય છે કે જ્યારે પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ આવે ત્યારે 3 વર્ષથી વધુ સમય સુધી એક જ જગ્યાએ જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ ફરજ બજાવતા હોય તેમની બદલી નિશ્ચિત કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર ક્યાંક ક્યાંક ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં અનિર્ણિત રહી હતી. છેલ્લી ઘડી સુધી આ આઈપીએસ અધિકારીઓની બદલીઓ થશે કે નહીં થાય તેવી વાત અસમંજસમાં હતી. છેલ્લી ઘડી સુધી કોઈ પણ અધિકારીની બદલી ન થઈ શકી, જેના કારણે ઘણા આઈપીએસ અધિકારીઓના પોતાના પોસ્ટિંગ માટે પણ નિરાશા વ્યાપી ગઈ હતી. કેટલાકના આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. હવે આ સમગ્ર મામલો ચૂંટણી પંચ સમક્ષ ગયો છે, કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ આખો મામલો ગયો છે. એટલે હવે આ નિયમ અનુસાર જોવા જઈએ તો આ અધિકારીઓની બદલી 10 એપ્રિલ પહેલા ચૂંટણી પંચ દ્વારા જ કરવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂકી છે, જેના અનુસંધાનમાં કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સરકારના જે આઈપીએસ બદલીના પાત્ર છે અને કેટલાક આઈપીએસ એવા છે કે જે એકની એક જગ્યા ઉપર એક જ પોસ્ટિંગ ઉપર 3 વર્ષથી વધુનો સમય સુધી ફરજ બજાવે છે તેમને બદલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બાબતે રાજ્ય કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ભારત સરકારના ગુપ્તચર વિભાગ એટલે કે સેન્ટ્રલ આઈબી પાસે પણ રિપોર્ટ માંગે છે. ગુજરાતના સારા નરસા આઈપીએસ અધિકારીઓનો એક રિપોર્ટ, કામ કરવાની પદ્ધતિ, રીતિ નીતિ, આ તમામ બાબતોનો રિપોર્ટ કાઢીને તેની સમીક્ષા કરવામાં આવશે અને તેના અનુસંધાનમાં જે જગ્યાઓ ખાલી છે ત્યાં આઈપીએસ ની નિમણૂક કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા 10 એપ્રિલ સુધીમાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. આ બાબતે રાજ્ય પોલીસ વડા અને મુખ્ય સચિવના માર્ગદર્શન પણ લેવામાં આવે છે. ગૃહ વિભાગ પાસે એક યાદી પણ મંગાવવામાં આવી છે. ખાસ કરીને નિરાલી આપને જણાવી દઉં કે સુરત કમિશનર અને સુરત એસપી ની પોસ્ટ પણ ઘણા સમયથી ખાલી રહી છે, જેને પણ ટૂંક સમયમાં ભરવામાં આવશે. જી જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.